દીવ ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ દ્વારા એન્ટ્રી ફી તેમજ લાંચ વધારાના પૈસાની લેતી દેતીનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના જસદણ તાલુકાની શાળાના બાળકો પ્રવાસ માટે શુક્રવારે સવારે 34 કલાકે દીવ ગયેલ ત્યારે દીવ ચેકપોસ્ટ ઉપર GJ16Y9161 નંબરની બસ જવા માટે અને પહોંચ નંબર 31ની ફી ₹140 અને 60 વધારાના રૂપિયા લેતા બસ ડ્રાઈવરે વધારાના પૈસા બાબતે લેવાનો સવાલ પોલીસકર્મીને કરતા તેઓએ જણાવ્યું હતું કે અહીંયા આમ જ ચાલે છે, તમને ખબર નથી અને આ વધારાના પૈસા લઈ અમે ગાડીના લાયસન્સ કે અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા નથી, તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જેને લઈને પ્રવાસીઓના બસ ડ્રાઈવરે લોકોની સલામતીને ધ્યાને રાખી ગ્રાહક સુરક્ષા મંડળમાં ગૃહમંત્રી, દીવ દમણના DIG, દીવ કલેક્ટર, દીવ SP સાહેબને અનુલક્ષીને ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતનો વિડીયો અને ફોટો પણ ફરિયાદમાં સામેલ કર્યા હતા. ત્યારે દીવના SP સાહેબ હરેશ્વર વિશ્વનાથપ્પાએ આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની વાત જણાવી હતી. हाँ, एक कंप्लेंट भी हमें वीडियो के साथ CD बना के कंप्लेनर ने भेजी है, तो STPO दीव को इंक्वायरी मार्क की है. उसका जो आउटकम होगा उसके हिसाब से हम स्ट्रिक्ट एक्शन उसमें लेंगे. अभी इंक्वायरी पहले स्टेप होगी, उस इंक्वायरी के आउटकम के हिसाब से फिर जो भी कार्रवाई बनेगी, वो भी जो भी एक्शन होगा वो हम लेंगे.